નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 21 જૂન 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. 21 જૂનનો દિવસ તે ઇન્ટરનેશનલ યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસની તમામ તૈયારી તે આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ મંત્રાલયની સ્થાપના તે 2014માં કરવામાં આવી હતી અને તેના પછી 2015થી ઇન્ટરનેશનલ યોગા દિવસ તે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ યોગા દિવસ તે 21 જૂન તરીકે કેમ પસંદ કરાયો એનું એક એ કારણ છે કે 21 જૂનનો દિવસ તે આખા વર્ષનો સૌથી મોટો દિવસ ગણાય છે અને એટલા જ માટે તે એક બહુ સિગ્નિફિકન્ટ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. તો 21 જૂનનો દિવસ જ યોગા દિવસ માટે આ પ્રમાણે પસંદ કરવામાં આવ્યો હતો. જો 21 જૂનનો દિવસ વર્ષનો સૌથી મોટો દિવસ એટલે કે લાંબો દિવસ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં એ જણાવો કે આખા વર્ષનો સૌથી શોર્ટમાં શોર્ટ દિવસ કયો છે, ટૂંકામાં ટૂંકો દિવસ. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. હાલમાં જ યુએસ ગવર્મેન્ટ દ્વારા UNHRCમાંથી તેમનું પ્રપોઝલ તે વિડ્રો કરવામાં આવ્યું છે. તો ટ્રમ્પ દ્વારા, પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા તે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કમિશનમાંથી યુએસને તે બહાર કાઢી નાખ્યું છે. કારણ કે તેમનું એવું કહેવાનું હતું કે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કમિશન, સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કમિશન, તે યુએસ અથવા તો તે જે મુદ્દા ઉપર બોલવું જોઈએ તે મુદ્દા ઉપર ચર્ચા નથી કરતું. વખત UNHRCની મીટિંગમાં એક મુદ્દો ઉઠાવવામાં આવે છે જે Item 7 તરીકે કહેવાય છે. આનું ફૂલ ફોર્મ થાય છે ઇઝરાયલ એન્ડ પેલેસ્ટાઇન ઓક્યુપાઈડ ટેરિટરીઝ. તો આ મુદ્દા ઉપર યુએસનું એવું કહેવું છે કે આ મુદ્દો સોલ્વ જ નથી થતો અને જે લોકો સાચેકમાં માનવ અધિકારનું ઉલ્લંઘન કરે છે તે દેશો ઉપર કોઈ એક્શન લેવામાં આવતો નથી. એટલા માટે હવે અમે આ હ્યુમન રાઇટ્સ કમિશન, જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવેલી એક સંસ્થા છે, તેમાંથી અમે હવે નીકળી જઈએ. તો તે માટે યુએસ ગવર્મેન્ટ અથવા તો યુએસ તે UNHRCમાંથી તે નીકળી ગયું છે. હવે જો આપણે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કમિશનની વાત કરીએ આગળ, તો તેની સ્થાપના તે 2006માં કરવામાં આવી હતી અને હાલમાં અથવા તો તેના કોઈ પણ સમયે 47 મેમ્બર્સ જ હોય છે. તો આ UNHRCમાં કોઈ પણ સમયે 47 મેમ્બર્સ જ હોય છે અને તે રોટેશનમાં હોય છે. દર 3 વર્ષે એક મેમ્બર બદલાઈ જાય છે અને કોઈ પણ કન્ટ્રી અથવા તો મેમ્બર જે હોય તે 2 ટર્મ સુધી કન્સિક્યુટિવ એક વખત જ રહી શકે, પછી તે ન રહી શકે. એટલા માટે આની ટર્મ જો પૂછે UNHRCની કોઈ પણ દેશની તો તે 3 વર્ષની આવશે. જો આપણે UNHRCનું હેડક્વાર્ટર્સ જોઈએ તો તે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવ્યું છે. તો આ વાત હતી કે યુએસ દ્વારા તે UNHRCમાંથી તે નીકળી ગયું છે. તમે મને આ કરંટ અફેર્સથી એ જણાવો કે એવી કઈ બીજી સંધિ છે કે જેમાંથી યુએસના પ્રેસિડેન્ટ ટ્રમ્પે તેમાંથી પાછું ખેંચી લીધું છે પોતાનું પ્રપોઝલ. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. વિશ્વની સૌપ્રથમ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ, એટલે કે તેના નામમાં જ હ્યુમેનિટેરિયન આવે છે. જો કોઈ પણ કુદરતી આફતિ આવે અથવા તો મેનમેડ કેલામિટીઝ આવે તો તેમાં કઈ રીતે ડીલ કરવું તે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સનું કામ છે. તો આ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ તે વિશ્વની સૌ પ્રથમ એવી સંસ્થા ફોરેન્સિક છે કે જે ગાંધીનગરમાં લોન્ચ કરવામાં આવી છે. આ જે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ છે તે એક જોઈન્ટ વેન્ચર દ્વારા ગાંધીનગરમાં લોન્ચ કરવામાં આવી છે. આ જોઈન્ટ વેન્ચરમાં એક ઇન્ટરનેશનલ બોડી છે અને એક લોકલ બોડી છે. લોકલ બોડી અથવા તો યુનિવર્સિટી જેને કહેવાય છે તેમાં ગુજરાત ફોરેન્સિક્સ સાયન્સ યુનિવર્સિટી, જે વિશ્વની સૌ પ્રથમ એવી યુનિવર્સિટી છે કે જેમાં ફોરેન્સિક સાયન્સનું ભણાવવામાં આવે છે. તો એક GFSU અને રિજનલ ડેલિગેશન ઓફ ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ ICCR, આ 2 કમિટી અથવા તો 2 સંસ્થા દ્વારા આ જોઈન્ટ વેન્ચર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ તે ગાંધીનગરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જો આપણે ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટીની વાત કરીએ તો તેની સ્થાપના તે 2008માં કરવામાં આવી હતી.
અને આ તે વિશ્વની સૌ પ્રથમ એવી યુનિવર્સિટી બને છે કે જે ફોરેન્સિક સાયન્સ ઉપર તમને ભણતર આપે છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. હાલમાં જ સ્માર્ટ સિટીઝ અવોર્ડ તે આપવામાં આવ્યા છે અને તે ત્રણ કેટેગરીમાં આપવામાં આવ્યા છે. તો આપણે એ અવોર્ડ જોઈએ કે જે ગુજરાતની સિટીઝને મળ્યા છે. તેમાં સૌ પ્રથમ સિટી અવોર્ડ છે. તો સિટી અવોર્ડમાં તે સુરતને આપવામાં આવ્યો છે, કારણ કે સુરત દ્વારા ટ્રાન્ઝિટની મેનેજમેન્ટ સિસ્ટમ આખી, પછી ટ્રાન્સપોર્ટની મેનેજમેન્ટ સિસ્ટમ, તે ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર કર્યો છે અને એટલા માટે સુરતને તે સિટી અવોર્ડ, સ્માર્ટ સિટી અવોર્ડ આપવામાં આવ્યો છે. જો આપણે બીજી કેટેગરીના અવોર્ડની વાત કરીએ તો તે ઇનોવેટિવ આઈડિયા અવોર્ડ છે, જે ભોપાલ અને અમદાવાદ બેને આપવામાં આવ્યા છે. અમદાવાદને સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેક્ટ અંતર્ગત SASA સાસા પ્રોજેક્ટ અંતર્ગત આ અવોર્ડ આપવામાં આવ્યો છે. અને જો આપણે છેલ્લા કેટેગરીના અવોર્ડની વાત કરીએ, પ્રોડક્ટ કેટેગરી, પ્રોજેક્ટ કેટેગરી, તો તેમાં અમદાવાદ અને સુરત બંનેને આપવામાં આવ્યો છે. અમદાવાદને સ્માર્ટ વોટર મેનેજમેન્ટમાં અવોર્ડ આપવામાં આવ્યો છે અને સુરતને ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત આ અવોર્ડ આપવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ પાંચમા કરંટ. સિક્કિમ રાજ્ય દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તે AR રહેમાનને ચૂઝ કરવામાં આવ્યા છે. AR રહેમાન આની પહેલા તે સ્ટેટના ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર તો હતા જ, પરંતુ હવે તે સ્ટેટની નેશનલ લેવલે અને ગ્લોબલ લેવલે તે અચીવમેન્ટ્સ કેટલી છે સિક્કિમ સ્ટેટની તેના ઉપર આગળ કામ કરશે હવે. અને સિક્કિમ રાજ્ય તે આખા ભારતનું એવું સૌ પ્રથમ રાજ્ય છે કે તે પૂર્ણતઃ ઓર્ગેનિક ફાર્મિંગની ઉપર તે ચાલે છે. તો આ વાત હતી આજના કરંટ અફેર્સની. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.